ઓફ વડોદરા. શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવનું પૂર્ણિમાના દિવસે ભવ્ય અને દિવ્ય રીતે પૂજન કરવામાં આવ્યું હતું. ષોડશોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા 16 ચરણમાં કરવામાં આવે છે. ભોજન, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્રો, યજ્ઞોપવિત તથા પવિત્ર દોરો, આભૂષણો, સુગંધ, ફૂલ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સ્તુતિ, તર્પણ અને નમસ્કાર કરી શ્રી હનુમાનજી મહારાજની દિવ્ય આરતી કરી દાદાને પ્રસન્ન કરવામાં આવે છે. આ પૂજન અંદાજે 1 કલાક સુધી ચાલે છે. આ ષોડશોપચાર પૂજન શ્રી સાળંગપુર ધામમાં દર પૂર્ણિમાના દિવસે સાંજે 6 થી 7 વાગ્યા સુધી કરવામાં આવે છે. પૂજાના અંત ભાગમાં દાદાની ભવ્ય રીતે સમૂહ સંધ્યા આરતી કરવામાં આવે છે. સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં સાંજે 5:30 શ્રી કષ્ટભંજન દેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂલોનો શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રૂટ વગેરે ધરાવવામાં આવ્યા હતા. પુષ્પ વર્ષા કરવામાં આવી અને સાંજે 7 કલાકે શ્રી કષ્ટભંજન દેવની સંધ્યા આરતીમાં કોઠારી શ્રી સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એવમ સંતોના આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈને ધન્યતા અનુભવી હતી.